हेलो फ्रेंड्स, आज हूँ तमने खूबज मजेदार नाश्ता की रेसिपी बताविश अने ए छे पनीर टिक्का बोट। जोटानी साथे ज खावानु मन थई जाय एवो आ टेस्टफुल नाश्तो घर में नानाथी लईने मोटा दरेकने पसंद आवे एवो होय छे अने बनावामां पण एटलो ज सरळ। तो चालो रेसिपी शुरू करिए। सौथी पहला पनीर टिक्का माटे मसालो रेडी करीशुं। एना माटे एक मोटू बाउल लीधुं छे। એમાં એક ટેબલ સ્પૂન તેલ નાખી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું, સાથે એમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખી, 5 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 5 ટીસ્પૂન જીરું પાવડર, 5 ટીસ્પૂન બ્લેક પેપર પાવડર, 5 ટીસ્પૂન ચાટ મસાલો નાખી 2 ટીસ્પૂન વાટેલું આદુ લસણ નાખીશું। साथे एमा 1 टीस्पून जेटलो लींबूनो रस नाखी स्वाद प्रमाणे 1 टीस्पून मीठू उमेरीशुं। हवे आ दरेक मसालाने एक बीजा साथे सारी रीते मिक्स करी लईए। जरूर मुजब एमा बीजू 1 टीस्पून जेटलू तेल नाखीशुं। 1 टेबलस्पून जेटलू बेसन लई मीडियम आँच पर 1 मिनिट माटे शेकी लीधुं हतुं ए एमा उमेरी, 1/2 कप जेटलू घरनुं जमावेलू मोरू दही लीधुं छे ए एमा नाखीशुं। हवे आ बधुं सारी रीते मिक्स करी लईए। पनीर टिक्का माटे मसालो रेडी छे। तो हवे बाकीना इंग्रेडिएंट जोई लईए। 250 ग्राम पनीर लई नाना स्क्वेर में कापी लीधुं, तेमज 2 मीडियम साइजना कांदा ने पण ए रीते ज नाना स्क्वेर में कापी लीधा छे, अने 1 मोटू कैप्सिकम तेमज 2 मीडियम साइजना टामेटाना अंदरना बीज हटावी ए ज प्रमाणे मीडियम स्क्वेर में कापी लीधा छे। आ त्रणेय वेजिटेबल्स कपना मापथी जोईए तो 1/2-1/2 कप जेटला लीधा छे। હવે પનીર તેમજ વેજીટેબલ્સને રેડી કરેલા મસાલામાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પનીર ટિક્કા માટે રેડી કરેલું મિશ્રણ એટલું સરસ કલરફુલ દેખાય છે કે બસ આમને આમ જ ખાવાનું મન થઈ જાય। હવે આ મિશ્રણને હમણાં 15-20 મિનિટ માટે ઢાંકીને આમને આમ સાઈડમાં મૂકીશું, એટલે પનીર અને વેજીટેબલ્સ મસાલામાં સારી રીતે મેરિનેટ થઈ જાય। આશરે 15-20 મિનિટ થઈ ગઈ અને હવે પનીર અને વેજીટેબલ્સ પણ સારી રીતે મસાલા સાથે મેરિનેટ થઈ ગયા છે। તો એને કૂક કરીશું। એના માટે ગેસ ઓન કરી એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં પનીર અને વેજીટેબલ્સવાળું મિશ્રણ ઉમેરી દઈશું। ગેસ ફ્લેમ મીડિયમ ટુ લો તરફ રાખી પનીર ટિક્કાને હલકે હાથે થોડી થોડી વારે હલાવતા રહી કૂક કરીશું। લગભગ 5 મિનિટ સુધી હલાવતા રહીને કૂક કર્યા બાદ હવે પનીર ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયું અને વેજીટેબલ્સ પણ હલકા અમસ્તા કૂક થઈ ગયા છે। તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી પનીર ટિક્કાને એક મોટા વાડકામાં કાઢી ઉપરથી 2-3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું। પનીર ટિક્કા રેડી છે, હમણાં એને સાઈડમાં મૂકી પાઉંમાંથી આ રીતની બોટ બનાવી લઈએ। એના માટે પાઉંભાજીના મોટી સાઈઝના પાઉં લીધા છે। આના બદલે તમારે હોટડોગના પાઉં યુઝ કરવા હોય એ પણ કરી શકાય। હવે એક એક પાઉં હાથમાં લઈ એની ઉપર શાર્પ નાઇફ વડે કટ લગાવી દરેક પાઉંમાં આ રીતે વચ્ચે ખાડો કરીશું। બધા પાઉંમાંથી બોટ બનાવીને રેડી કરી લીધી અને વચ્ચેનો ભાગ જે કાપીને અલગ કર્યો હતો એને ફેંકવાને બદલે વાટીને એમાંથી બ્રેડ ક્રમ્સ બનાવી શકાય। પાઉંમાં વચ્ચે જ્યાં ખાડો કર્યો છે એમાં અમૂલ સ્લાઈસ ચીઝની પાતળી પટ્ટી કાપી અંદર ગોઠવીને મૂકીશું। હવે રેડી કરેલા પનીર ટિક્કા સ્પૂન વડે લઈ એમાં ઉપર સુધી ભરીશું। આ પ્રમાણે બાકીના પાઉંમાંથી પણ પનીર ટિક્કા બોટ બનાવી લઈએ। હવે દરેક પાઉંમાં જ્યાં પનીર ટિક્કા મૂક્યા છે એની ઉપર અમૂલ પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને નાખીશું અને રેડી કરેલી પનીર ટિક્કા બોટને શેકી લઈએ, એટલે એમાં અંદર અને ઉપર જે ચીઝ નાખ્યું છે એ પણ મેલ્ટ થઈ જાય। એના માટે ગેસ ઓન કરી એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી ફ્રાયપેનમાં 1 ટીસ્પૂન જેટલું અમૂલ બટર નાખીશું। બટર મેલ્ટ થાય એટલે એમાં રેડી કરેલી પનીર ટિક્કા બોટ શેકવા માટે મૂકીશું। ગેસ ફ્લેમ હવે બિલકુલ લો તરફ રાખી ફ્રાયપેનને ઢાંકી પનીર ટિક્કા બોટ શેકીશું। હવે પાઉંની ઉપરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી એને એક ડીશમાં કાઢી લઈએ અને આ જ પ્રમાણે બાકીની રેડી કરેલી પનીર ટિક્કા બોટ પણ શેકી લઈશું।
सुपर डिलिशियस पनीर टिक्का बोट रेडी छे। तो एने सर्व करवा माटे एनी ऊपर मेयोनीज वडे लाइन करी ऊपर थी रेड चिली फ्लेक्स स्प्रिंकल करीशू। पनीर टिक्का बोटना पाव नीचे थी सरस गोल्डन कलरना सेकाईने क्रिस्पी थई गया छे, एटले ज्यारे आ पनीर टिक्का बोट आपणे खाईए त्यारे नीचे थी ए सरस क्रिस्पी अने ऊपर थी बिल्कुल सॉफ्ट लागे। आ रीते घरे ज कंईक नवो नाश्तो बनावी छोकराओने खवडावामां आवे तो एमने घणी मजा पड़ी जाए। સાંજના ટાઈમ પર આ ડીશ બનાવીને ખાવામાં આવે તો પેટ પણ ફૂલ થઈ જાય અને બીજું કંઈ બનાવવાની જરૂર પણ ન પડે। પનીર ટિક્કા બોટમાં ચીઝ તમારી ઈચ્છા અનુસાર અથવા ઘરમાં જે પ્રમાણે અવેલેબલ હોય એ પ્રમાણે યુઝ કરી શકાય। તો તમે પણ આવો ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર પાઉંનો નવો નાસ્તો ખાવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો। રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો, તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી।